હેલો ફ્રેન્ડ્સ, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બાજુમાં આપેલ બેલ આઇકન દબાવો અને ઓલ ઓપ્શન સિલેક્ટ કરો જેથી તમને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો, મજામાં? તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની આ ડિજિટલ સિરીઝમાં, જેની અંતર્ગત રોજ સવારે ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયના વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે. તો આજે આપણે જોઈશું ધોરણ 10ના ગણિત વિષયનું ચેપ્ટર નંબર 3, દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં. તો આ છે આ ચેપ્ટરનો પાર્ટ નંબર 27. તો આ પાર્ટની અંદર આપણે જોઈશું સ્વાધ્યાય 3.3નો ક્વેશ્ચન નંબર 3, જેની અંદર ટોટલ 6 પેટા દાખલાઓ આપેલા છે. આ પૈકી 1 અને 2 નંબરનો દાખલો આપણે પાર્ટ નંબર 26ની અંદર જોઈ લીધો. આ પાર્ટની અંદર આપણે દાખલા નંબર 3 અને 4 જોઈશું. તો જો તમે 1 અને 2 નંબરનો દાખલો ન જોયેલો હોય તો જરૂરથી જોઈ લેજો. તો આ પાર્ટ 1 થી 26 26ની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે દરેક પાર્ટ ચેક કરી શકો છો, જેથી આ દાખલાઓ સમજવામાં તમને એકદમ સરળતા રહે. તો ચાલો જોઈએ પાર્ટ નંબર 27. તો આપણે દાખલા નંબર 1 અને 2 આગળના પાર્ટમાં ઓલરેડી જોઈ લીધેલો હતો. આ પાર્ટમાં આપણે દાખલા નંબર 3 અને 4 જોઈશું. તો દાખલા નંબર 3ની રકમ આપેલી હતી કે નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં મેળવો અને તેનો ઉકેલ આદેશની રીતથી મેળવો. તો આદેશની રીત ઉપર આધારિત આપણે ઉદાહરણ નંબર 7 જોયેલું હતું. આ ઉપરાંત સ્વાધ્યાય 3.3નો દાખલા નંબર 1 પણ આદેશની રીત દ્વારા જોયેલો હતો. તો જો આ બંને પાર્ટ્સ તમે ન જોયેલા હોય તો જરૂરથી જોઈ લેજો, જેથી આ દાખલાઓ તમને એકદમ સરળતાથી સમજાઈ જશે. તો ચાલો જોઈએ દાખલા નંબર 3. તો જુઓ, અહીંયા તમને દાખલા 3ની રકમ આપેલી છે કે ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ રૂપિયા 3800માં ખરીદ્યા. પછીથી તેણે તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડાઓ રૂપિયા 1750માં ખરીદ્યા. તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત કેટલી હશે? બરાબર. તો અહીંયા આપણને બેટ અને દડાઓ ખરીદેલા છે તેવું કીધેલું છે. તો આપણે ધારવું પડે કે ધારો કે એક બેટની કિંમત 1 રૂપિયા છે અને એક દડાની કિંમત 1 રૂપિયા છે. તો આપણે x અને yના સ્વરૂપમાં બેટ અને દડાની કિંમતો ધારી. બરાબર. તો હવે અહીંયા કહ્યું છે કે 7 બેટ અને 6 દડાઓ 3800રૂપિયામાં ખરીદ્યા. તો એક બેટની કિંમત કેટલી છે? 1 રૂપિયા. તો 7 બેટની કિંમત કેટલી હોય? 7x રૂપિયા. તેવી જ રીતે એક દડાની કિંમત 1 રૂપિયા છે, તો 6 દડાની કિંમત કેટલી હોય? 6y રૂપિયા. તો આ બંનેનો સરવાળો કેટલો કીધો છે? 3800રૂપિયા. તો આ થયું સમીકરણ નંબર 1. ત્યારબાદ આગળ કહ્યું છે કે 3 બેટ એટલે કે 3x અને 5 દડાઓ એટલે કે 5y તે કેટલામાં ખરીદે છે? 1750માં. તો આ થયા 1750. તો આ થયું સમીકરણ નંબર 2. તો હવે સમીકરણ 1માંથી x અથવા yને કરતા બનાવીને સમીકરણ 2માં મૂકી આગળની પ્રોસેસ કરીએ તો આપણને બેટ અને દડાની કિંમત મળશે. તો આપણે લખીએ કે સમીકરણ 1 પરથી, તો ધારો કે સમીકરણ 1માંથી હું xને કરતા બનાવું છું, તો શું થશે? આ 6y છે તે સામેની સાઈડ જશે. તો શું થશે? 3800 - 6y બરાબર આ બાજુ શું મળે છે? 7x હોય આવી રીતે, તો 7x બરાબર 3800 - 6y. તો આમાંથી xને કરતા બનાવું તો શું થશે? 3800 - 6y છેદમાં 7 મળે. બરાબર. તો હવે આ xની કિંમતને મારે સમીકરણ નંબર 2માં મૂકવાની રહેશે. તો લખવાનું કે સમીકરણ 2માં શું છે? તો કે x બરાબર 3800 - 6y/7 મૂકતા તો શું થશે? તો કે 3 xની જગ્યાએ કેટલા લખવાના છે? તો કે 3800 - 6y/7 + 5y = 1750. બરાબર. તો હવે આ 3ને અંદર ગુણીએ તો શું થશે? 8 × 3 = 24, વિદાવે 2, 3 × 3 = 9 અને 2 = 11, અને પાછળ 2 મીંડા તો એમનેમ જ આવશે. માઇનસ શું થશે અહીંયા? 6 × 3 = 18y / 7 + 5y = 1750. બરાબર. તો હવે અહીંયા આપણે 7 લસાઅ લઈએ તો 7 લસાઅ લઈને 7 સામેની સાઈડ જવા દેવા પડે તો શું થાય અહીંયા? તો થશે આવી રીતે 11400 - 18y. હવે અહીંયા 7 લસાઅ તમારે લેવો હોય તો 7 × 5 કેટલા થશે? 35. તો +35y બરાબર. હવે અહીંયા 1750 × 7 કરવાના રહે તો કેટલા મળે અહીંયા? તો જુઓ, 0 × 7 એટલે કેટલા થશે? 0. ત્યારબાદ 7 × 5 = 35, તો વિદા આવે 3. હવે થશે 77 × 49, તો 49 ને 3 = 52, તો વિદા અહીંયા 2 અને વિદા આવે 5. તો 7 × 7 = 7, 7 × 5 = 12. તો 12250 એ શું થયું અહીંયા? 1750 × 7. તો હવે 18y અને 35y, તો જુઓ આ માઇનસ છે આ પ્લસ છે, તો 35માંથી 18 બાદ કરો તો કેટલા મળે તમને? તો
તો કે 18 દુ 36 થાય તો કેટલા મળે 17 તો અહીંયા આવશે 17y અને આ 11400 છે તેને તમે સામેની સાઈડ લઈ જાવ તો શું થશે 12250 માઈનસ 11400 તો આ બાજુ શું થશે 17y બરાબર આમાંથી એટલા બાદ કરીએ તો શું મળે તો 0 માંથી 0 બાદ કરો તો 0 અગેન 5 માંથી 0 બાદ કરો તો 5 2 માંથી 4 બાદ ન થાય તો 2 ની માથે 10 કોલ્યો તો 12 માંથી 4 જાય તો 8 અહીંયા 10 કો લીધેલો હોય તો અહીંયા શું આવે 1 તો 1 માંથી 1 જાય તો 0 અને અગેન 1 માંથી 1 જાય તો 0 તો અહીંયા મળી 850 તો y બરાબર શું થશે 850 ના છેદમાં 17 તો y બરાબર શું મળે 17 5 85 તો y ની કિંમત મળે 50 બરાબર તો y થયા 50 તો ઈટ મીન્સ કે દડાની કિંમત કેટલી મળી આપણને અહીંયા 50 રૂપિયા હવે આ y બરાબર 50 ને સમીકરણ 1 અથવા 2 માં કોઈ પણ ની અંદર તમે મૂકી શકો તો આપણે લઈએ કે સમીકરણ નંબર 1 માં y બરાબર 50 લેતા તો 7x + 6y ની જગ્યાએ લીધા 50 બરાબર 3800 તો 7x + આ 6 5 કેટલા થાય 30 અને 1 મીંડું એમ નમ તો બરાબર 3800 તો 7x બરાબર આ 3800 માંથી 300 બાદ કરો 300 સામેની સાઈડ જશે તો માઈનસ થઈ જશે ને તો કેટલા થઈ જશે 3500 તો x બરાબર કેટલા થાય 7 5 35 ને 2 મીંડા એમ નમ તો x બરાબર 500 એટલે કે બેટ ની કિંમત કેટલી મળી તમને 500 રૂપિયા તો આપણે અહીંયા લખવાનું કે માટે એક બેટ ની કિંમત 500 રૂપિયા અને એક દડા ની કિંમત 50 રૂપિયા થશે તો આવી રીતે આ દાખલાને સોલ્યુશન લઈ આવી શકાય છે તો પરીક્ષાની દ્રષ્ટિએ આ પ્રકારના કોયડા ટાઈપ દાખલાઓ છે તે એકદમ ઇમ્પોર્ટન્ટ છે તો આવી જ રીતે દરેક પ્રકારના દાખલાનું ડિજિટલી સોલ્યુશન મેળવવા માટે જરૂરથી સબસ્ક્રાઇબ કરો આ યુટ્યુબ ચેનલને જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે થેન્ક યુ